સુરતના વરાછામાં ઘર બહાર રમતી એક વર્ષીય બાળકી પર શ્વાને હુમલો કરતા આંખમાં ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે। વરાછા આદર્શનગર સોસાયટી નજીકની બોમ્બે કોલોનીમાં એક બાળકી ઘર બહાર રમી રહી હતી ત્યારે અચાનક કોઈ રખડતું શ્વાન સોસાયટીમાં ઘૂસી ગયું હતું। ત્યારબાદ રમતી બાળકીને શિકાર બનાવવાના ઈરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી। શ્વાનના એટેક બાદ બાળકીના રડવાના અવાજ સાંભળી લોકો દોડી ગયા હતા। લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા, જ્યાં બાળકીની આંખમાં ગંભીર ઈજા પહોંચી હોવાનું ડોક્ટરો કહી રહ્યા હતા। હાલ આજે શુક્રવારે સવારે બાળકીને ઓપરેશન કરવાની ફરજ પડી હતી। તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર બાળકીનું નામ લક્ષ્મી બગદામરામ પ્રજાપતિ અને એક વર્ષની બાળકીનું આંખનું ઓપરેશન કરાઈ રહ્યું છે। ડોક્ટરોએ પણ પડકાર ઝીલ્યો છે, બાળકીની આંખને બચાવી લેવા મહેનત કરી રહ્યા છે। પરિવાર હાલ ખૂબ જ દુઃખી છે, કશું પણ બોલવા તૈયાર નથી। જો કે આ બાબતે પોલીસ ચોપડે પણ નોંધ કરાઈ છે। ગઈકાલે અમારા પાસે સાંજે એક કેસ આવેલો કે એક વર્ષની બાળકી જે વરાછા એરિયામાં રમતી હતી એના કૂતરાઓ દ્વારા કરડવામાં આવ્યો છે। એના શરીર ઉપર 3-4 જગ્યાએ કરડવામાં આવેલું છે, જો કે એના ચહેરા ઉપર કરડેલું છે, એના આંખ ઉપર કરડેલું છે, એના કાંધા ઉપર કરડેલું છે। એના કરડવાના કારણે એના આંખમાં ઘણું બધું ડેમેજ થઈ ગયેલું છે। હાલ તો એના ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે બાળકીને, અને એનું ઓપરેશન ચાલે છે। અમારા ડૉક્ટર દ્વારા કોશિશ કરવામાં આવી છે કે એની આંખ બચાવી શકે એ રીતે ચાલે છે।